કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેન્દ્ર સેવાગલા ફરીથી આપ સર્વેનો અમારી YouTube ચેનલમાં હાજર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર, જ્યાં ત્રણ વિડિયો લેક્ચર સક્સેસફુલી પૂરા કર્યા છે, આ ચોથો વિડિયો લેક્ચર છે, જેની અંદર આજે આપણે 14.1 નો દાખલા નંબર 5 કરવાના છીએ. તો હવે જે દાખલા નંબર 5 છે એની રકમ કઈક આવી છે કે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી. ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું. હવે આપણને કેરીઓની સંખ્યા આપી દીધી છે, ખોખાઓની સંખ્યા આપી દીધી છે, બરાબર. અને પ્રશ્ન પૂછ્યો છે કે બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો, અને મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરી હતી, બરાબર, અથવા કરશો. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે પહેલા તો વર્ગ જોઈ લઈએ. વર્ગના આધારે આપણે નક્કી કરીએ તો વર્ગ તમને આપેલા છે 50 થી 52. બરાબર, ઓકે. ખોખાની સંખ્યા તમને કેટલી આપેલી છે? 15 110 135 115 અને 25, બરાબર, ઓકે. હવે અહીંયા આપણે કઈ રીત લાગુ પાડીશું? તો મધ્ય કિંમત જોઈ લઈએ. મધ્ય કિંમત XI, ચલો 50 અને 52 નો સરવાળો 102, 102 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવશે? 51, બરાબર. ચલો પછી 5 3 8 5 3 10 એટલે 108, 108 ભાગ્યા 2 એટલે આવશે 54. 6 8 14, જો ચોકડો વધી પડી 1, 5 3 10 ને કગાય એટલે 114, 114 ભાગ્યા 2 એટલે 57, બરાબર. હવે તમે જુઓ કે 54 માંથી 51 બાદ કરો, 3 જવાબ આવ્યો. 57 માંથી 54 બાદ કરો, જવાબ 3 આવ્યો. મતલબ કે અહીંયા આપણી વર્ગ લંબાઈ કેવી છે? સરખી, બરાબર. વર્ગ લંબાઈ કેવી છે? સરખી. 50 થી 52, 50 51 52, 3. 53 54 55, 3. 56 57 58, 3. 59 60 61, 3. 62 63 64, બરાબર. એટલે આપણી વર્ગ લંબાઈ કેટલી છે? 3. તો 3 3 ઉમેરતા જાઓ. આમાં 3 ઉમેર્યા, 60 આમાં 3 ઉમેર્યા, 63. ચેક કરી નાખો સાચું છે ખોટું. 4 9 6 6 6 12, બરાબર, 126, 126 ભાગ્યા 2 એટલે 63. તો આપણી વર્ગ લંબાઈ કેવી છે? સરખી, એટલે 3, બરાબર. ચલો આ 3 ખણા બનાવ્યા. હવે એના આધારે આપણે નક્કી કરીએ કે આ દાખલો આપણે પદ વિચલન રીતે કરીશું કે ધારેલા મધ્યકની રીતે કરીશું. તો બંને રીતે થઈ શકશે, તમને જે રીત સહેલી પડે એ રીતે તમે કરી શકો. આ દાખલો આપણે પદ વિચલન રીતે કરીશું, ઓકે. ચલો હવે અહીંયા આપણે જોડે જોડે સિગ્મા FI ની ગણતરી કરી નાખીએ. 5 5 10 5 15 ને 5 20 નો 0 વધી પડી 2, 2 ને 3 4 3 7 8 9 10 નો 0 વધી પડી 1, 1 2 3 4. તો સિગ્મા FI કેટલા છે? 400. ચલો હવે આપણે આ દાખલો પદ વિચલનની રીતથી કરવાના છે, બરાબર. પદ વિચલનની રીતથી કરવાના છે. તો હવે તમે અહીંયા જુઓ કે આ જે વર્ગો છે એ અસતત છે, બરાબર, સતત નથી. અહીંયા 52 તો અહીંયા 53 છે, અહીંયા 55 તો અહીંયા 56 છે. મતલબ કે વર્ગો અસતત છે પણ વર્ગ લંબાઈ સમાન છે. યાદ રાખજો, વર્ગ જે વર્ગો છે એ અસતત છે પણ વર્ગ લંબાઈ સમાન છે. વર્ગ લંબાઈ સમાન હોય તો તમે ધારેલા મધ્યક રીતે પણ કરી શકો અને પદ વિચલન રીતે પણ કરી શકો. આપણે આ દાખલો પદ વિચલન રીતે કરીશું. ચલો કરીએ. તો પદ વિચલન રીતમાં ચોથું ખાનું UI બરાબર XI માઇનસ A છેદમાં H, બરાબર. ચલો તો હવે XI તો આપણી જોડે છે, A ધારેલા મધ્યક તો બરાબર વચ્ચો વચ્ચે હોય એને આપણે A ધારી લઈએ. તો આપણે થઈ ગયા A છેદમાં H, H એટલે વર્ગ લંબાઈ, તો એ કેટલી છે? 3.
ओके હવે જ્યાં એ ધારીએ છે એની સામે આપણે શું મૂકીએ છે 0 ઓકે આપણી વર્ક લંબાઈ કેટલી છે 3 છે વર્ક લંબાઈ કેટલી છે 3 બરાબર દાડા નંબર 57 અને xi તેના પરથી આપણે UI મળશે પણ મેં તમને એક નોંધ લીધેલી છે પદ વિચલનના દાખલા માટે કે જ્યારે પણ તમારે પદ વિચલનની રીતે દાખલો કરવાનો આવે તો જે ચોથું ખાનું છે એ તમારું 1 ના ઘડિયાથી બનશે બરાબર હું મૂકી દો 1 1 1 2 2 1 1 1 1 2 2 ઉપર વાળા ઋણ અને નીચે વાળા આ નીચે વાળા ધન બરાબર તો જો તમને આ વસ્તુ ના સમજાય હોય તો તમે દાખલા નંબર 2 જોઈ લેજો દાખલા નંબર 2 ની અંદર મે આ UI નું ખાનું આખું તમને બનાવતા શીખવાડેલું છે એની મદદ કરીને આ વસ્તુ તમે સમજી લેજો બરાબર ચલો હવે પાંચમો ખાનું FI ગુણ્યા UI चलो 15 2 30 -30 110 1 110 जीरो नी समझ जीरो 115 1 115 25 2 50 चलो आने अलग ही सरल करिए 0 0 0 3 1 4 1 निशानी रूम आने अलग ही सरल करिए 5 5 6 165 तो सिग्मा FIDA શું થશે -140 +165 -± બરાબર -± 165 માં 140 ગયા તો 165 માં 140 જાય બરાબર તો 40 ને 20 60 એટલે કેટલા બચશે 25 બરાબર અથવા સીધું 5 માંથી 0 ગયા 5 6 માંથી 4 ગયા 2 1 માંથી ગયો 0 તો સિગ્મા FIDA કેટલા થશે 25 ચલો હવે આપણે મધ્યક શોધો છે तो मध्यक x बार बराबर सूत्र a प्लस सिग्मा fi छेद में सिग्मा fi गुणिया h सॉरी fi ui di नहीं कारण के पद विचलन रीते करी छे सॉरी અહીં પણ આપણે ભૂલ કરી છે fi ui બરાબર fi ui ચલો તો આપણું જે છે એ સૂત્ર લખી નાખ્યું હવે એ એ કેટલા છે 57 સિગ્મા fi ui 25 સિગ્મા fi 400 અને h h કેટલા છે 3 બરાબર ચલો 25 નો ગુણ્યું કરું 25 એકા 25 અને 25 ગુણ્યા 16 એટલે 400 થાય બરાબર તો 25 નો ગુણ્યો 16 સુધી બોલશો એટલે તમારો જવાબ આવી જશે 400 ચલો તો હવે 3 1 3 ભાગ્યા અને તમને આવું શીખવાડ્યું છે કે આ બંને ભાગાકારમાં બરાબર આ બંને ભાગાકારમાં આ બંને પણ ભાગાકાર તો અહીંયા આપણે ભાગ ઉડાવી દીધો એટલે અહીંયા બચે 1 અને આ બંને ગુણાકાર તો આ બંનેનો ગુણાકાર 3 અને છેદમાં રહે 16 તો આગળ દાખલો પર કરીએ તો શું થશે તો કે 57 વત્તા બરાબર 3 છેદમાં 16 એનો મતલબ કે આપણે 16 વડે 3 ને ભાગવા પડશે બરાબર 16 વડે 3 ને આપણે ભાગીએ તો જરા અહીંયા ભાગાકાર જોઈ લઈએ 3 અંદર 16 12 બરાબર તો આપણે ઘડિયો શીખેલા છે કયો ઘડિયો કે જ્યારે અંદર સંખ્યા નાની આવે અને બહાર સંખ્યા મોટી હોય તો સૌથી પહેલા આપણે આ ઘડિયો મૂકીએ છીએ 16 ગુણ્યા 0 0 એ 16 ગુણ્યા 0 0 બાદબાકી કરીએ 3 માંથી 0 ગયા 3 મતલબ કે આ સંખ્યા પતી ગઈ અહીંયા પોઈન્ટ મૂકીશું અહીંયા પોઈન્ટ લઈશું 0 ને નીચે ઉતારીશું ચલો 16 દુ 32 આના કરતા વધી ગયા એટલે 16 એકા 16 તો 30 માંથી 16 ગયા કેટલા બચ્યા 14 પાછા 0 લીધા 0 નીચે ઉતારો 16 સંખ્યા 96 16 સીતા 112 અને 16 સીતા 16 16 16 112 16 128 128 128 કેટલા બચ્યા ફરીથી બાર 0 લો 0 નીચે ઉતારો 16 96 16 128 112 કેટલા બચ્યા 8
जीरो लो, जीरो नीचे उतारो, सोलह पंचा एसी आई का जवाब जीरो। तो मतलब ये थोड़ो के सोल वाले त्रण ने भागी है, बराबर सोल वाले त्रण ने भागी है तो जवाब शू आवे 0.1875 बराबर 0.1875। ओके हवे आपने ध्यान पर रखना मुझे तो ये ध्यान रखना मुझे कि जो चौपड़ी में जो जवाब छे ये 57.19 बराबर चौपड़ी अंदर जो जवाब छे ये 57.19 ये रीते आश्रय આપેલો છે तो फिर ये લાવવા માટે આપણે શું કરીશું તો જો ધ્યાન રાખજો 57 વત્તા હંમેશા રાખવાનું પોઈન્ટ થી તમારે ત્રીજો આંકડો જોવાનો પહેલો બીજો ને ત્રીજો જો એ ત્રીજો આંકડો 5 કે 5 કરતા મોટો હોય તો પાછળની બધી સંખ્યા નીકળી જાય બરાબર એટલે આ 75 નીકળી જશે અને આગળ એક ઉમેરાય એટલે અહીંયા આપણે 0.1875 ની જગ્યા લખીશું 0.19 અને પછી 57 વત્તા 0.19 કરીશું તો આપણે શીખવાડેલું છે પ્રમાણે કે પોઈન્ટની જમણી બાજુ અહીં કશું નથી એટલે પોઈન્ટની જમણી બાજુ સંખ્યા તો એવી મૂકી જાને એટલે 19 પછી પોઈન્ટ અને પોઈન્ટની ડાબી બાજુ સંખ્યા એ 57 ઉમેરી દેવાની તો 57 વત્તા 0 એટલે કેટલું થાય 57 તો તમારો જવાબ શું આવે x બાર બરાબર 57.19 तो वे अपने जो जवाब लखवानो छे बराबर ए शू थयो आश्रय जवाब थयो तो खोखा मुकेल कैरियो नी संख्या नो मध्यक खोखा मा मुकेल कैरियो नी संख्या नो मध्यक 57.19 छे बराबर 57.19 छे। तो विद्यार्थी मित्रों आ रीते आपणे फरीथी दाखला नंबर 5 कर्यो जेनी अंदर पद विच्छेदन रीत तमे शीख्या बराबर अने जे पद विच्छेदन रीत छे ए सहेली छे धारणा मध्यकनी जेम छे पण खास ध्यान राखवानुं छे के पद विच्छेदन रीत अने धारणा मध्यकमां मेन डिफरन्स आवे छे के ज्यारे पद विच्छेदन रीत होय तो अहींया UI आवे अने अहींया FIDA थाय धारणा मध्यकनी रीत होय तो अहींया DI आवे FIDA थाय बराबर आटलुं ध्यान राखवानुं छे। बीजी वस्तु सूत्रमां पद विच्छेद रीत हो तो एच आवे धारेला मध्यक ની રીત હોય તો એચ ન આવે આટલું જરા ધ્યાન રાખીને તમે દાખલા પણ સુધારે એકદમ સરળ દાખલાઓ છે તમે ખૂબ જ સરળતાથી કરી શકશો બરાબર અને પ્રેક્ટિસ કરતા રહો અને મેં તમને આગળના વિડિયો લેક્ચરમાં કીધું હતું કે આ દાખલો તમે પદ વિચ્છેદ રીતે કર્યો તો હવે તમે દાખલો હોમવર્કમાં ધારેલા મધ્યક ની રીતે કરજો કે જેથી તમને પદ વિચ્છેદ રીત અને ધારેલા મધ્યક ની રીત બંનેનો મહાવરો થઈ જાય પુનરાવર્તન થઈ જાય પ્રેક્ટિસ થઈ જાય કે જેથી તમે આ રીતોને સારામાં સારી આત્મસાત કરી શકો અને પરીક્ષામાં ધારો રિઝલ્ટ લઈ શકો તો દાખલો અહીંયા પૂરો કરું થેન્ક યુ।